નમસ્કાર દોસ્તો, કોટડા ટાઈમ્સ ન્યૂઝ પોર્ટલની અંદર આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે અશ્વિન અને હાલ હું દાંતા તાલુકાના સાંડોસી ગ્રુપ ગ્રામ પંચાયતના કુકડી ગામે આવે પહોંચ્યો છું અને અહીંયા આપ જોઈ શકો છો કે ઘરની પરિસ્થિતિ. મને જાણ છે ત્યાં સુધી અહીંયા જે ઘર છે એ બળીને લગભગ કશું રહ્યું નથી અને આપ જોઈ શકો છો ઘરની પરિસ્થિતિ. હજી સુધી પણ ધુમાડા નીકળે જ છે અને અંદર જવાય એવું લાગતું નથી મને. બહુ ઘરની પરિસ્થિતિ આપ જોઈ શકો છો, ઉપરની છત એકદમ પડી ગઈ છે અને જે આ પરિસ્થિતિ સર્જાઈ છે એને લઈને આપણે જે ઘરના વ્યક્તિ છે એની જોડે આપણે વાત કરીશું કેવી રીતના ઘટના ઘટી અને શું વિગત હતી. કાકા, તમારું નામ શું? હેમતા ધના. હેમતાભાઈ ધનાભાઈ બુમડિયા. બુમડિયા, બરાબર. તો આ જે ઘર બળ્યું છે એ કેવી રીતના બળ્યું? ઘર બળ્યું છે પછી બની રાત્રે 12 વાગે બળ્યું છે. હું વીરી નો છું. એ અમને ખબર ખ્યાલ નહીં, પણ આ બધો બળકો થયો ને ત્યારે અમે સ્કીન સુધીને બાર પડ્યો હોય બધો. એટલે તમે તો ઊંઘી ગયેલા હતા રાતે? બારે હું ભેગી લાતો ખબર જ નહીં. અને તમે પરિવારમાં કેટલા લોકો છો આ ઘરના? ઘરના પરિવારમાં 10-12 જણ. છોકરો ખરો 13 જણ. તેર જણ. તો તમે તો 12 ઊંઘેલા છો? હા, 12 ઊંઘેલા. અને અંદર આગ કેવી રીતના લાગી છે? હા, એ માહિતી જ નહીં. એટલે લાગવું હોય તારે સ્કીન પર માહિતી બધું. આ બાથરૂમ બૂમ કાઢો કે જાણું છું કે શોર્ટ સર્કિટ થયું એવું આ લાઇટના કારણે થયું હોય? હવે હું ખબર પડે ને, વાત હળવું હોય ત્યારે કીધું હોય તો હોય. હવે ટીવી શરૂ હતી, ટીવી શરૂ હતી એ હું કીધું હોય. પછી તમારો સામાન કેટલો બળ્યો છે, શું શું બળ્યું? મકાઈ બાજરી ઘઉં જ 50-60 મણ. પછી બીજું કઈ ઘર વખરીનો સામાન જેમ કે આપણે ખાટલા છે, ખાટલા જો પોસ્ટ ખાટલા પડી ગયા હે, ને લુગડો તો એક ની હીરો બસ. આ બીજો લાવે ને બરાબર, લુગડા ભી પડી ગયા બસ. તતલ જરા જોઈએ, લઈ લીધી કાલ પગ દાડે. બસ તો વાહ હે ને બધું છોકરા પર લગન કરું કે બધું વાહ હે ને બધું. 70,000 રોકડા બળી ગયા છે, 30,000 ના દાગીના. એના સિવાય બીજું કઈ? બીજું તો આ બધું લુગરો ને બધું બધું ગોદરા બધું ઘણું બળવું હોય, પણ હવે આમ અંદાજ કાઢો તો કેટલું થાય? 1.5-2 લાખ. કેટલું નુકસાન થયું તમારા અંદાજ પ્રમાણે? સાહેબ, અમારા અંદાજ પ્રમાણે ને 1.5 લાખ નું નુકસાન કરું, કેમ કે ગઈ સાલ છોકરો પહેણાવો ગઈ નો બધો વાહન મોજ પૂરી લોતો. હાલે જો જણે જે અલીમન હે રોજ તબરી ને ગોટા થઈ ગયો હોય ને, જે ઇસ્ટલ વાહણે તો બધો એમનો પડી લો, પેટીઓ બેટીઓ બધો હોય ને. એ છોકરી ગઈ સાલ ભેગી પહેણાવી દે, છોકરીનો બધો ભાગમાં જતરી દાગીના હતા ને, એ છોકરી તો દાગીના હોય જતા, એ દાગીના જે દાગીના દેખાયા હતા. આ ઘટના કદાચ માનવ સર્જિત અને કુદરતી હોઈ શકે એવું કંઈ ફિક્સ નથી, આમાં નક્કી નથી કે માનવ સર્જિત એટલે કદાચ ઇલેક્ટ્રિકના કારણે થયું હોય, પછી કુદરતી થયું હોય કે આગ કઈ રીતના થઈ છે તે ખબર નથી પડતી. પરંતુ ભાઈનું ઘર છે તે સંપૂર્ણ બળી ગયું છે. આમાં સરકાર કેવી રીતના સહાય કરે છે અને આમાં કદાચ GEBવાળાનો ફોલ્ટ હોય અથવા એમાં કંઈ નક્કી નથી કઈ રીતના થયું, પણ આ ભાઈને હાલ તો રહેવા માટે છત પણ નથી. આપ જોઈ શકો છો સંપૂર્ણ બળી ગયું છે. અને આ વિડિયો દ્વારા હું આપને અશ્વિન કટેરિયા એમ કહું છું કે આ ભાઈને લોક ફાળો અથવા ગમે તે રીતે મદદ થાય. અને આપ જોઈ શકો છો પરિસ્થિતિ, હાલ તો એ લોકો બહાર જ છે,
અહીં લોકો એમને મળવા માટે આવે છે અને છત વિહોણા છે એટલે હાલ ઉનાળાની પરિસ્થિતિની અંદર રહેવું છત વગર બહુ જ કપરું છે. જોઈ શકો છો આપ અહીંની પરિસ્થિતિ અને લગભગ પશુધન પણ હતું અહીંયા એવું ભાઈનું કહેવા છે. પણ પશુધનમાં આપણે બકરા કશું નથી, બીજા કોઈ માણસોને કોઈ સોરી મળે બધો પશુધનને તો નુકસાન નથી, પણ ઘર વખરીનો સામાન ભાઈએ કીધું એમ 1.5-2 લાખ રૂપિયા સુધી બધું રોકડ અને દાગીના સુધી બળી ગયું છે. આપ જોઈ શકો છો અહીં કંઈ લગભગ જોઈ જ શકો છો કશું રહ્યું નથી. લગભગ આપણે જોઈએ તો અંદર ઘર વખરીના ખાટલા અને બધું બળી જ ગયું છે. તો આ હતી આજની ખાસ રિપોર્ટ. સાથે હું છું આપની સાથે અશ્વિન કટેરિયા. નમસ્કાર.